હેલો એન્ડ વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ સ્યાની નોલેજ. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતના જિલ્લાઓની સિરીઝની આગળ વધીએ અને આજે વાત કરીશું દોસ્તો સૌથી અગત્યનો આપણે જે દક્ષિણ ગુજરાતનો જિલ્લો છે, બરાબર તમને લગભગ ખ્યાલ આવી જ જવો જોઈએ. થોડુંક તમને ક્લુ આપું એટલે ખબર પડી જશે વિદ્યાર્થી મિત્રો કે જ્યાંથી દોસ્તો જે કેવડિયા કોલોની છે તેની માથે, બરાબર તેની માથે સૌથી દુનિયાની ઊંચી પ્રતિમા બનાવવામાં આવેલી છે. ઓકે, સરદાર સરોવર બંધની વાત કરું તો તે પણ એ જગ્યાએ આવેલો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, જે વ્યાયામની પ્રવૃત્તિઓ માટેની જે બંને બંધુ પુરાણી, એ અંબુભાઈ પુરાણી અને ચોટુભાઈ પુરાણી દ્વારા વ્યાયામ શાળાઓ શરૂ કરવામાં આવી હતી તે જિલ્લો. ઓકે, આટલી વાત કરીએ એટલે લગભગ તમને બધો ખ્યાલ આવી જવો જોઈએ કે આપણે કયા જિલ્લાની વાત કરી રહ્યા છીએ. તો ફટાફટ વાત કરીએ નર્મદા જિલ્લા વિશેની. તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આ ચેનલ છે તે તમને ખૂબ ઉપયોગી સાબિત થવાની છે, બરાબર. બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, 27 નંબરનો આ આપણો લેક્ચર રહેશે. આ અગાઉ આપણે 26 જિલ્લાઓની વાત કરી લીધી છે. ઓકે, ફટાફટ આગળ વધીએ. વિડીયોને લાઈક કરી લેજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, સરહદોને લગતી જે માહિતી છે કે ભાઈ નર્મદા જિલ્લો છે તેનું લોકેશન ક્યાં છે અને તેને કઈ કઈ જિલ્લાની સરહદ અડકતી હોય છે. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, નર્મદા જિલ્લો જોવા જઈએ તો છે નાનો, પરંતુ 5 જેટલા જિલ્લાઓ છે તેને સરહદ ધરાવે છે. સૌથી પહેલાં તાપી, વડોદરા, સુરત, ભરૂચ અને છોટાઉદેપુર. તો આ 5 જિલ્લાઓ છે તે તેની આજુબાજુના વિસ્તારમાં આવેલા છે. મેપ દ્વારા સમજૂતી મેળવીશું એટલે વધુ ખ્યાલ આવશે. અને એક ખાસ યાદ રાખવાનું છે કે ભાઈ એક રાજ્ય છે તેની સાથે આંતરરાજ્ય પણ સરહદ ધરાવે છે. સ્વાભાવિક છે, દક્ષિણ ગુજરાતનો જિલ્લો છે એટલે કદાચ મહારાષ્ટ્ર અથવા તો મધ્યપ્રદેશ બંનેમાંથી એક સાથે સરહદ ધરાવતો હોય. પરંતુ આપણે જે છોટાઉદેપુર જિલ્લો છે તે તમને ખ્યાલ હોવો જોઈએ, આપણે ભણાવ્યું હતું ત્યારે કહ્યું હતું કે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બંને સાથે સરહદ ધરાવે છે. અને અત્યારે જે વાત કરી રહ્યા છીએ નર્મદા જિલ્લા વિશેની, તો નર્મદા જિલ્લો છે તે એક્ઝેક્ટ છોટાઉદેપુર જિલ્લો છે તેની નીચે આવેલો છે, બરાબર. એટલે સ્વાભાવિક છે, આપણે મધ્યપ્રદેશ સાથે સરહદ નહીં ધરાવતા હોય તો નીચે બચ્છું રાજ્ય એ છે મહારાષ્ટ્ર, બરાબર. તો મહારાષ્ટ્ર સાથે આંતર રાજ્ય સરહદ પણ ધરાવે છે. ચાલો મેપમાં જોઈએ. અહીંયા બ્લુ વિદ્યાર્થી મિત્રો જે કલરથી ફિલઅપ કરેલું છે તે છે નર્મદા જિલ્લો, બરાબર. અહીંયાથી આ જે વિદ્યાર્થી મિત્રો છે આ છોટાઉદેપુર છે, છોટાઉદેપુર છે ત્યાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બંને સાથે સરહદ ધરાવે છે. અને જ્યારે દાહોદ છે તે રાજસ્થાન અને મધ્યપ્રદેશ એ બંને સાથે સરહદ ધરાવે છે. જ્યારે નર્મદા છે તે એકલું આ મહારાષ્ટ્ર સાથે સરહદ ધરાવે છે, કારણ કે મહારાષ્ટ્ર આવશે અહીંયાથી અહીંયા સુધી આ રીતે, બરાબર. એટલે નર્મદા પ્રોપર આખે આખો છે તે મહારાષ્ટ્ર સાથે સરહદ ધરાવશે. ઉત્તરમાં છોટાઉદેપુર, દક્ષિણમાં તાપી. જ્યારે વિદ્યાર્થી મિત્રો પૂર્વમાં જોવા જઈએ તો પૂર્વમાં મહારાષ્ટ્ર, જ્યારે પશ્ચિમની અંદર વડોદરા, ભરૂચ અને સુરત આ ત્રણેય છે તે સરહદ ધરાવે છે. જોકે નાનકડો જિલ્લો છે પરંતુ 5 જેટલા બીજા અન્ય જિલ્લાઓ સાથે સરહદ ધરાવે છે. તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ નર્મદા જિલ્લો છે તે શેમાંથી છૂટો પડ્યો છે, બરાબર. અથવા તો તેના બાજુનો જ જિલ્લો એટલે કે ભરૂચ જિલ્લો જે આપણે 2 દિવસ પહેલાં જ લીધેલો. તો આ વિદ્યાર્થી મિત્રો, નર્મદા જિલ્લો છે તે આ ભરૂચ જિલ્લો છે તેની અંદરથી જુદો પાડવામાં આવ્યો છે. કોને જુદો પાડ્યો છે? શંકરસિંહ વાઘેલા દ્વારા. ક્યારે? તો 1 તારીખ આવશે, 2 ઓક્ટોબર 1997 ની અંદર શંકરસિંહ વાઘેલાએ વિદ્યાર્થી મિત્રો 5 જેટલા જે અલગ જિલ્લા બનાવાયા તેમાંનો એક એટલે નર્મદા જિલ્લો. તેની શોર્ટકટ ટ્રીક છે આપો નવદાન, આપો નવદાન. એટલે આ એટલે વિદ્યાર્થી મિત્રો કાલે જ 2 દિવસ પહેલાં જ તમને આ બધી માહિતી છે તે સમજાવી દીધેલી છે. તેમ છતાં બોલી જાઉં, આ એટલે આનંદ, પો એટલે પોરબંદર, નવ એટલે નવસારી, દા એટલે દાહોદ અને નવદા ન એટલે નર્મદા. એમાંથી આજે નર્મદા જિલ્લાની વાત કરીએ તો નર્મદામાં તાવ શુભ છે. આ પ્રમાણે એક શોર્ટકટ ટ્રીક યાદ રાખી અને આ 5-5 જિલ્લાઓ યાદ રાખી શકો. ચલો તાલુકાઓ વિશેની માહિતી મેળવીએ. માત્ર ને માત્ર 5 તાલુકાઓ છે, જોકે યાદ રહી જશે વાડા ને બારા ને એવું જ આવશે પાછળ, બરાબર. તો ગરુડેશ્વર, ગરુડેશ્વર તો યાદ રહી જાય, લગભગ બધાને યાદ રહી જશે ગરુડેશ્વર. ત્યારબાદ રાજપીપળા, એ પણ યાદ રહી જશે કારણ કે મુખ્ય વસ્તુ તમારે સમજવાની છે રાજપીપળાની અંદર કે જે માથાસર આપણું સૌથી ઊંચું શિખર છે ગુજરાતનું તે પણ રાજપીપળાની અંદર આવેલું છે, ટેકરીઓ ત્યાં આવેલી છે. ત્યારબાદ વાત કરું તો હરેશસિદ્ધિ માતાનું મંદિર, 1000 બારીવાળો મંદિર, આ પ્રશ્ન તો 5-6 વાર પૂછાઈ ગયેલો છે. આ બધું રાજપીપળાની અંદર આવેલું છે. અને એક વસ્તુ મુખ્ય કે ભાઈ નર્મદા જિલ્લાનું મુખ્ય મથક છે એ પણ રાજપીપળા છે, એટલે આ જિલ્લો પણ આ તાલુકાઓ પણ યાદ રહી જશે. ત્યારબાદ તિલકવાડા, સાગબારા અને ડેડિયાપાડા, વાડા, બારા અને પાડા. તો
આવું જ્યારે વિદ્યાર્થી મિત્રો વાડા બારા પાડા આવું જ્યારે પાછળ આવે ત્યારે સમજી લેવાનું કે નર્મદા જિલ્લો હશે, બરોબર? તો લગભગ બધા તાલુકાઓ ઇઝીલી યાદ રહી જાય તેવા છે. તાલુકાઓની સંખ્યા કેટલી છે? 5. ઓકે, નર્મદાની પ્રોપર વાત કરીએ તો ભાઈ ક્યારે જુદો થયો નર્મદા? તો 2 ઓક્ટોબર 1997ના રોજ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલાના સમયમાં ભરૂચ જિલ્લામાંથી નર્મદા જિલ્લાની રચના કરવામાં આવી. આપણે આગળ જોઈ લીધું ઉજ્જૈનના વિક્રમ વંશના રાજા શ્રી નંદરાયે ઈસવીસન 1200ની અંદર નર્મદાના કિનારે નંદપુરની સ્થાપના કરી અને એક તળાવ બંધાવ્યું, અને જે હાલ કયા નામથી ઓળખાય છે? બાધા તળાવના નામથી ઓળખવામાં આવે છે. ત્યારબાદ બીજું કે વિજયપાલજીએ નંદપુરનું નામ બદલી અને નાંદોદ કર્યું હતું. વિજયપાલજી હતા, તેમણે નંદપુરનું નામ ફેરવી અને નાંદોદ કર્યું. આ બધી ઇમ્પોર્ટન્ટ માહિતી એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી, જે ઇમ્પોર્ટન્ટ આવશે તે તમને જણાવી દઈશ. ત્યારબાદ અહીંયા સાગના વૃક્ષો છે તે પુષ્કળ પ્રમાણમાં થાય છે. આ તો એક માત્ર ડિટેલ્સ હશે, બાકી સાગના વૃક્ષોનું વિદ્યાર્થી મિત્રો જે મુખ્ય છે, બરાબર, જે આપણે ઇમારતી લાકડાઓ, બરાબર, તે આપણે રાજપીપળાની અંદર ડિટેલ્સમાં થોડીક વાત કરીશું. ત્યારબાદ ગુજરાતમાં સૌથી વધુ વ્યાયામ શાળાઓ નર્મદા જિલ્લામાં છે, જેની સ્થાપના અંબુભાઈ પુરાણી અને છોટુભાઈ પુરાણી નામના પુરાણી બંધુઓએ કરેલી છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ એક યાદ રાખી લેજો ભાઈ, કે ભાઈ વ્યાયામ શાળાઓ ગુજરાતની અંદર સૌથી વધારે ક્યાં છે? તો કે નર્મદા જિલ્લાની અંદર વ્યાયામ શાળાઓ છે, જે બંને ભાઈઓ હતા, છોટુભાઈ પુરાણી અને અંબુભાઈ પુરાણી. તો આ બંને ભાઈઓએ વ્યાયામ પ્રવૃત્તિમાં ખૂબ મોટો ફાળો રહેલો છે અને તેમને આ વ્યાયામ શાળાઓ બનાવેલી છે. ત્યારબાદ કેવડિયા કોલોની ખાતે ભારતના પ્રથમ ગ્રીન રેલવે સ્ટેશનનો શિલાન્યાસ ભારતના રાષ્ટ્રપતિ, એ સમયના રાષ્ટ્રપતિ અત્યારે પણ એ છે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કર્યો હતો. ત્યારબાદ નર્મદા જિલ્લો સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ યાદ રાખી લેજો, મિની કાશ્મીર, જે ભૌગોલિક ઉપનામો વિદ્યાર્થી મિત્રો અવારનવાર પૂછાતા આવ્યા છે. ભૌગોલિક ઉપનામોની એક મેં નાનકડો વિડીયો બનાવેલો છે, ન જોયો હોય તો જોઈ લેજો. ગુજરાત સ્ટેટિક જીકેની અંદર, ગુજરાત સ્ટેટિક જીકેની અંદર તેમાં આપણે નર્મદા જિલ્લા વિશેની વાત કરી હતી ભાઈ. મિની કાશ્મીર એટલે, તો મિની કાશ્મીર એટલે થશે નર્મદા જિલ્લો. કયો જિલ્લો? નર્મદા જિલ્લો. જ્યારે પૂછાય કે પારસીઓનું કાશી, તો પારસીઓનું કાશી આવશે ઉદવાડા, બરાબર ને? આ બધી વસ્તુઓ તમને યાદ હોવી જોઈએ. જોકે આમ જોવા જઈએ તો સાધુઓનું બિયર એટલે ગિરનાર, ત્યારબાદ ગુજરાતનો હરિયાળો બગીચો એટલે સરોતર, ત્યારબાદ મરુભૂમિનું મોતી એટલે વચ્છરાજ બેટ, ને એ બધી વસ્તુ તો આખી અલગ જ થઈ જાય. એ બધી આપણે અલગથી એક વિડીયો બનાવેલો છે, જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, બરાબર. ઓકે, આગળ અત્યારે વધીએ. મિની કાશ્મીર એટલે નર્મદા જિલ્લો. નર્મદા જિલ્લામાં પ્રસિદ્ધ રમણીય સ્થળ એવું માલસામોટ આવેલું છે. ત્યારબાદ ડુમખલ પ્રાણી અભયારણ્ય નર્મદા જિલ્લામાં આવેલું છે. મોસ્ટ આમ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ એક વાક્ય ખાસ યાદ રાખજો. અત્યાર સુધીમાં ભણ્યા એમાંથી બે વસ્તુ ખાસ યાદ રાખવા જેવી, એક કે આ જે વ્યાયામ શાળાઓવાળું, બરાબર, છોટુભાઈ પુરાણી અંબુભાઈ પુરાણી, બીજું એ મિની કાશ્મીરવાળું, અને ત્રીજી આ વસ્તુ કે ડુખમલ પ્રાણી અભયારણ્ય નર્મદા જિલ્લામાં આવેલ છે, સુલપાનેશ્વર, બરાબર. સુલપાનેશ્વર અભયારણ્ય પૂછાય તો પણ તમારે ડુમખલ જ યાદ રાખવાનું રહેશે, જે ડેડિયાપાડા, જે આપણે વાત કરીએ ડેડિયાપાડા તાલુકાઓ છે તેની અંદર આવેલું છે. અને આ જે અભયારણ્ય છે તેમાં દીપડો છે, રીંછ છે, આવા બધા પ્રાણીઓ છે તે મોટા પ્રમાણમાં જોવા મળે છે. યાદ રાખજો ભાઈ, કયું અભયારણ્ય? તો ડુમખલ પ્રાણી અભયારણ્ય. ત્યારબાદ ગરુડેશ્વર ખાતે દત્ત મંદિર આવેલ છે. સ્વચ્છ ભારત અભિયાન હેઠળ નર્મદા જિલ્લો સૌ પ્રથમ ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત જાહેર કરાય. આ તો જોકે ખ્યાલ હશે, કરંટમાં તમે વારંવાર ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હશે. ત્યારબાદ રાજપીપળામાં બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી પણ આવેલી છે. ઓકે, હવે નર્મદા જિલ્લા વિશેની જે પ્રોપર કેટલીક ઇતિહાસને લગતી બાબતો છે તે જોઈ લઈએ. નર્મદા જિલ્લાનું શું અર્થ થાય છે? તો નર્મ એટલે આનંદ અને દા એટલે આપનારી, આનંદ આપનારી એટલે નર્મદા. તો છત્તીસગઢ અને મધ્યપ્રદેશની સરહદે આવેલી એવી વિધ્યાંચળ પર્વતમાળાના મધ્યપ્રદેશના મૈકલ પર્વતમાં આવેલું અમરકંટક નામના ડુંગરોમાંથી નર્મદા નદીનું ઉદગમ સ્થાન છે. કદાચ પૂછે ભાઈ નર્મદા નદીનું ઉદગમ સ્થાન જણાવો, ભારતના જે ભૂગોળ હોય છે તેની અંદર પૂછાઈ શકે આ પ્રશ્ન. તો છત્તીસગઢ અને મધ્યપ્રદેશની સરહદે આવેલી જે વિધ્યાંચળ પર્વતમાળાઓ છે, કઈ પર્વતમાળાઓ? વિધ્યાંચળ પર્વતમાળાઓ, એનો જે વિસ્તાર છે મધ્યપ્રદેશ, અને મધ્યપ્રદેશના મૈકલ પર્વત, અને મૈકલ પર્વત પર આવેલું જે અમરકંટક છે, ત્યાંથી અમરકંટક ડુંગરમાંથી આ નર્મદા નદી છે તે એનું ઉદગમ સ્થાન છે, બરાબર. તેનું ઉદગમ સ્થાન છે, આ એક ઉદગમ સ્થાન યાદ રાખી લેજો. અને હમણે આપણે ભારત ગુજરાતની અંદર વાત કરીએ તો આ નદી છે તે મધ્યપ્રદેશમાં થઈ અને ગુજરાતના જે છોટા ઉદેપુર જિલ્લાના હામફેશ્વર ગામ, આ તો બધાએ ગોખી નાખ્યું છે,
ગામ ખ્યાલ હશે ભાઈ, હમફેશ્વર ગામ. પણ તાલુકો પણ યાદ રાખી લેજો. કયો તાલુકો? તો કે ક્વાટ તાલુકો, જે છોટાઉદેપુરનો ક્વાટ તાલુકો છે. ત્યાંથી આપણે નર્મદા નદી છે તે ગુજરાતની અંદર પ્રવેશ કરે છે, અને ત્યાંથી ગુજરાતમાં સુલપાનેશ્વર ખાતેથી નર્મદા જિલ્લામાં પ્રવેશ કરે છે. અત્યારે આપણે નર્મદાની વાત કરી રહ્યા છીએ, નર્મદા નદીના નામ પરથી જ આ જિલ્લાનું નામ નર્મદા રાખવામાં આવ્યું છે, બરોબર? એટલે આટલું તો યાદ હશે. નર્મદા જિલ્લામાં નવા ગામ નજીક આવેલા જે કેવડિયા કોલોની, આ ખાસ યાદ રાખવાનું છે, કેવડિયા કોલોની. ચાલશે વિદ્યાર્થી મિત્રો, 1961, અહીંયા 1661 કરેલું છે, પણ 1961 આવશે. શું આવશે? શું આવશે મિત્રો? 1961માં સરદાર સરોવર યોજનાનું નિર્માણ કરવામાં આવ્યું, અને જેની ઊંચાઈ કેટલી હતી? 138.68, અમુક બુકમાં 138.64 હશે, 138.48 હશે, અલગ અલગ આંકડો હશે, પરંતુ પ્રોપર યાદ રાખજો 138, એ શબ્દ ન ભૂલાય આગળનો, પાછળ તો થોડું હશે તો ચાલશે, બરાબર? તો તે આ ઊંચાઈ છે તેની આટલી હતી સરદાર સરોવર યોજના. કદાચ પૂછાય કે ભાઈ ગુજરાતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર કયું છે, તો પણ સરદાર સરોવર જ આવશે, બરાબર? આગળ વાત કરીશું. તો સરદાર સરોવર ડેમના સ્વપ્નદ્રષ્ટા કોણ હતા? સ્વપ્ન દ્રષ્ટા એવા સરદાર વલ્લભભાઈ પટેલ. કોને ભાઈ સપનું જોયું હતું? કોણ એવું વિચારતા હતા કે આ નર્મદા નદીથી ગુજરાતના તમામ જે ગામડાઓ છે ત્યાં પાણી પહોંચાડવું છે? આવો સૌ પ્રથમ વિચાર આવ્યો હતો એવા સરદાર વલ્લભભાઈ પટેલ. 1947ની અંદર તેમને આ વિચાર આવ્યો, અને 1961ની અંદર સરદાર સરોવર યોજનાનું આ નિર્માણ કરવામાં આવ્યું. અને પછી બધા જે ક્રમવાર મુખ્યમંત્રી છે, બરોબર, બળવંતરાય મહેતા હોય કે જીવરાજ મહેતા હોય, કે પછી વિદ્યાર્થી મિત્રો કેશુભાઈ પટેલ હોય, કે આપણા મુખ્યમંત્રી, શ્રેય કોને જાય છે? મુખ્ય શ્રેય તો આ બધા જે થોડું થોડું કામ કર્યું હતું, પરંતુ જે મુખ્ય શ્રેય છે તે નરેન્દ્ર મોદીને જાય છે, બરાબર? ત્યારે બધું કામકાજ પૂરું થઈ ગયું હતું, અને ગુજરાતના સૌની યોજના, ત્યારબાદ ઘર ઘર નર્મદા પાણીની યોજના, એવી બધી યોજનાઓ બહાર પાડી, અને સુજલામ સુફલામ યોજના, તો આ બધી યોજનાઓ બહાર પાડી, અને નરેન્દ્ર મોદીએ ગામડે ગામડે નર્મદા નદીનું પાણી એક પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. અને ત્યાં સરદાર પટેલની જે એક સ્વપ્ન દ્રષ્ટા હતી કે ભાઈ સરદાર સરોવર ડેમનું પાણી છે તે ગુજરાતના તમામ ગામડાઓમાં પહોંચાડવું, ત્યાં જ એ જ જગ્યાએ કેવડિયા કોલોની ખાતે, ત્યાં વિદ્યાર્થી મિત્રો તેમની સૌથી દેશ આપણા જે દેશ છે તે દેશ નહીં પરંતુ વિશ્વની સૌથી મોટી પ્રતિમા, બરાબર, સરદાર પટેલની પ્રતિમા જે 182 મીટરની ઊંચાઈ ધરાવે છે તે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં બનાવવામાં આવી, અને અત્યારે તેઓ તે પાણીની અંદર જ બનાવવામાં આવે છે, બરાબર? તો તે ત્યાંથી જોઈ રહ્યા છે કે ભાઈ ગુજરાતની અંદર કેવું પાણી જઈ રહ્યું છે. આવો એક સરસ મજાનું પ્રયાસ છે. ગુજરાતની સૌથી મોટી બહુહેતુ યોજના એ પણ નર્મદા આવશે. કેવડિયા કોલોની ખાતે બટરફ્લાય ગાર્ડન પણ આવેલો છે, ત્યાં એક ગાર્ડનનું પણ જે બનાવવામાં આવ્યો છે સરકાર શ્રી દ્વારા. ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા કેવડિયા કોલોનીને એકતાની નગરી નામ આપવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, નર્મદા એટલે આમ જોવા જઈએ તો દક્ષિણ ગુજરાત, અને દક્ષિણ ગુજરાત છે તે થોડોક પછાત વિસ્તાર કહેવાય. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તમે જોઈ લો, વાત કરો ડાંગર, સોરી ડાંગ, ત્યારબાદ વાત કરો તો વલસાડ છે, તાપી છે, સુરત તો ચારો જિલ્લો કહેવાય, પરંતુ નર્મદા છે, આ છોટાઉદેપુર, આ થોડાક પછાત જિલ્લાઓ કહેવાય. પણ આ પછાત જિલ્લાઓમાં આ એક નર્મદા નદી, વિદ્યાર્થી મિત્રો, નર્મદા નદીને કારણે આ જિલ્લાઓમાં ખૂબ આગળ આવશે એવું લાગી રહ્યું છે. કારણ કે જે નર્મદાની અંદર જે અત્યારે આ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે તેમાં અત્યાર સુધીમાં લગભગ 40 લાખ જેટલા લોકો છે તે પ્રવાસે આવી ગયા છે. હવે નોમિનલ તમે વિદ્યાર્થી મિત્રો 100 રૂપિયા ટિકિટ ગણો, બરાબર, નોમિનલ એક દિવસની 100 રૂપિયા એક વ્યક્તિની ટિકિટ ગણો, તો અત્યાર સુધીમાં 40 લાખ જેટલા વ્યક્તિઓ મુલાકાતે આવી ગયા છે. તો 40 લાખ ગુણ્યા 100 કરો એટલે વિદ્યાર્થી મિત્રો કરોડોની આવક થઈ ગઈ, બરાબર? તો આટલી આવક છે તે સરકાર શ્રીને થઈ છે. અને જોકે આ નર્મદા નદીનું ઉદ્ઘાટન અથવા તો બાંધકામનું કામ પૂર્ણ થયું ત્યારે પણ લગભગ 3000 થી 35000 કરોડ જેટલું નુકસાન તો નહીં કહ્યું, એટલો ખર્ચો છે તે થયો છે, અને આ જે ખર્ચો છે તે પૂરેપૂરો વળી જશે એવું લાગી રહ્યું છે. ઓકે, આગળ વધીએ. આ બધી બેઝિક માહિતી હતી સરદાર સરોવર યોજનાનો શિલાન્યાસ ક્યારે કરવામાં આવ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, શિલાન્યાસ ખાસ યાદ રાખવાનો, 5 એપ્રિલ 1961 રોજ એવા ભારતના પ્રથમ વડાપ્રધાન યાદ રાખજો. સરદાર સરોવરનો શિલાન્યાસ છે તેમાં ઓપ્શનમાં તમને આપી શકે સરદાર વલ્લભભાઈ પટેલ, પરંતુ એમનો એક વિચાર હતો, પરંતુ જે શિલાન્યાસ કરવાનું જે કાર્ય હતું તે કોને કર્યું હતું મિત્રો? તો ભારતના પ્રથમ વડાપ્રધાન એવા જવાહરલાલ નહેરુના હસ્તે
સરદાર સરોવર યોજનાના શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સરદાર સરોવરની ઊંચાઈ વધે નહીં તે માટે મધ્યપ્રદેશમાં નર્મદા બચાવો આંદોલન એ પણ કરવામાં આવ્યું હતું. સરદાર સરોવર ડેમના વિરોધમાં જાણીતા સમાજ સેવિકી એવા મેઘા પાટકરે આંદોલન પણ કર્યું હતું. ત્યારબાદ ગુજરાત અને મધ્યપ્રદેશ સરકાર વચ્ચે પાણીની વહેંચણી બાબતે અમે વિદ્યાર્થી મિત્રો મેં આગળ વાત કરી હતી કે ભાઈ મધ્યપ્રદેશની અંદર આ નર્મદા જે નદી છે તે અહીંયા આપણે ગુજરાતની અંદર ત્યાંથી આવતી હોય છે, તો એ બંને રાજ્યો વચ્ચે થોડોક એક વિવાદ થયો અને વિવાદમાં એક ઉકેલ લાવવા માટે એક સમિતિની રચના કરવામાં આવી અને એ સમિતિ હતી ખોલસા સમિતિ. તો આ ખોલસા સમિતિની રચના કરવામાં આવી, કેટલું પાણી કોને જશે આ બધી જે વાત છે તે આગળ આપણે કરીશું, પરંતુ એક અત્યારે યાદ રાખો કઈ સમિતિની રચના કરવામાં આવી હતી, ખોલસા સમિતિની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ માધવસિંહ સોલંકીના સમયમાં વર્લ્ડ બેન્કે પાંચસો કરોડની લોન આપી હતી. કેટલા કરોડની? 500 કરોડની. પરંતુ બડફર્મ મોર્સ સમિતિને કારણે આ લોન છે તે પાછી ખેંચવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 1988ની અંદર સરદાર સરોવર નિગમની રચના માટે અમરસિંહ ચૌધરીના સમયમાં આ રચના થઈ હતી. નર્મદા બોન્ડ છે કોને બહાર પાડી, આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો પૂછાય તેવો છે અને ખૂબ આઈએમપી છે. નર્મદા બોન્ડ કોને બહાર પાડ્યા હતા? તો ચીમનભાઈ પટેલે. ક્યારે? 1991ની અંદર ચીમનભાઈ પટેલે નર્મદા બોન્ડ બહાર પાડ્યા હતા. અને 2006ની અંદર ક્યારે? તો કે 2006ની અંદર જે આ બંધ છે નર્મદા બંધ તેની ઊંચાઈ 121.92 મીટર કરવા માટે મંજૂરી મળી હતી. કેટલી મંજૂરી મળી? 121.92 મીટર કરવા માટેની મંજૂરી મળી હતી. અને અહીંયા સરદાર સરોવર નજીક આવેલા સાધુબેટ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 182.57 મીટર ઊંચાઈ ધરાવતી વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નામે બનાવવામાં આવી અને જેની બાંધકામની શુભ શરૂઆત મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે 31/10/2013ના રોજ થઈ હતી. 31/10/2013 બરોબર. કોનો જન્મદિવસ છે વિદ્યાર્થી મિત્રો? કોનો જન્મદિવસ છે? સરદાર પટેલનો. તો એ જ તારીખે અહીંયા શુભ શરૂઆત નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીના સેલ્ફી એટલે કે જે વિદ્યાર્થી મિત્રો બનાવનાર છે, શિલ્પી કહેવાય જેને, શિલ્પી, તો એ શિલ્પી છે તે રામ વનજી સુતાર અથવા તો સુથાર અલગ અલગ આપેલું હોય છે તો તે હતા. અને જે આ કોન્ટ્રાક્ટ લીધેલો હતો આ ઊભું કરવાનો જે કોન્ટ્રાક્ટ છે તે હતી LNT કંપની એટલે કે લાર્સન એન્ડ ટુર્બો કંપની. જ્યારે તેનું ખાતમુહૂર્ત ક્યારે થયું હતું? તો 31 ઓક્ટોબર 2013ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની ત્યારે 138મી વિદ્યાર્થી મિત્રો જન્મ જયંતિ હતી. 138મી હશે, અહીંયા 137 છે જે સુધારી લેજો. 31 ઓક્ટોબર 2013 સરદાર પટેલની 138મી જન્મ જયંતિ બરોબર, નહીં કે 137મી. ત્યારબાદ એનું અનાવરણ જોઈએ તો એનું અનાવરણ છે તે 31 ઓક્ટોબર 2018ના રોજ જે સરદાર પટેલની 143મી જન્મ જયંતિ હતી. બંનેમાં નરેન્દ્ર મોદી આવશે. ત્યારબાદ નર્મદા નદી ગુજરાતની સૌથી મોટી નદી છે. ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા નદી, સૌથી લાંબી નદી સાબરમતી નદી બરોબર. ત્યારબાદ નર્મદા નદી ભારતની એકમાત્ર એવી નદી છે કે જેના પર સૌથી વધુ ડેમ આવેલા છે. લગભગ વિદ્યાર્થી મિત્રો 22 જેટલા ડેમો આ નર્મદા નદી છે તેની પર આવેલા છે. ત્યારબાદ ભારતની વાત કરું છું બરોબર, પ્રોપર ભારતની અંદર આટલા બધા ડેમો આવેલા છે. ત્યારબાદ નર્મદા નદીને રેવા, ત્યારબાદ મેકલકનિયા, અમરકોશકાર, સમોદભવા, શિવસુતા, મેકલસુતા અને સાકરી આવા વિદ્યાર્થી મિત્રો અલગ 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 નામ છે એ નામે અલગ અલગ ઓળખવામાં આવે છે. સરદાર સરોવર યોજનાથી 1450 મેગાવોટ જળ ઉર્જા છે તે પણ ત્યાં પ્રાપ્ત થાય છે. કદાચ તમે લગભગ ગુજરાતના તમામ લોકોએ એની લગભગ મુલાકાત લઈ લીધી છે. કદાચ જરૂર નથી કે આ બની ગયું બરોબર, અત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બની પછી લીધી હોય, પણ પહેલાં બની છે ત્યારે આ સરદાર સરોવર તો તમે જોયેલું જ હશે. અને આ જળ ઉર્જાનો જે વિદ્યાર્થી મિત્રો જળ ઉર્જા દ્વારા જે મેગાવોટ ઉત્પન્ન કરવામાં આવે છે કદાચ એ ભોંયરાની અંદર તમે તેની પણ મુલાકાત લીધી હશે. સરસ મજાની મુલાકાત વિદ્યાર્થી મિત્રો જાઓ ત્યાં, બધું એકદમ અત્યારે તો એટલું બધું ફેસિલિટીવાળું બધું કરી દેવામાં આવ્યું છે કે તેની વાત જ ન પૂછો એમ, એટલો બધો આ જિલ્લાને વિકસાવવામાં આવ્યો છે. અત્યારે મુખ્ય ધ્યેય જ આના ઉપર હોય એવું લાગી રહ્યું છે. ત્યારબાદ આ યોજના દ્વારા ગુજરાતને કેટલું પાણી મળશે? તો ભાઈ 16%, મહારાષ્ટ્રને 27% અને મધ્યપ્રદેશને 57% જેટલી વીજળી છે તે અત્યારે મળે છે એવું વિદ્યાર્થી મિત્રો નક્કી કરવામાં આવ્યું. અને આ યોજનાના પાણીનો લાભ ગુજરાત અને રાજસ્થાનને મળે છે. અને પાંડુરી માતાનું મંદિર જે દેવમોગરા ખાતે, વ્યાયામ વિદ્યાલય જે રાજપીપળા ખાતે આગળ પણ વાત કરી ફરીથી આવ્યું. ત્યારબાદ નર્મદા જિલ્લો છે તે ઇમારતી લાકડા માટે પ્રખ્યાત છે. અને એક કરજણ ડેમ પણ આવેલો છે અને કરજણ
ડેમ વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે કરજણ નદી પણ આવેલી છે અને કરજણ ગામ પણ આવેલું છે. બધું આવશે નર્મદાની અંદર. કરજણ ડેમ, કરજણ ગામ અને વિદ્યાર્થી મિત્રો કરજણ, બરોબર, કરજણ ડેમ આવશે, કરજણ ગામ આવશે અને કરજણ નદી આવશે, બરોબર. ત્રણેય વસ્તુ આવશે. આગળ વધીએ તો હવે રાજપીપળાની વાત કરી લઈએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, નર્મદા જિલ્લાનું મુખ્ય મથક પણ છે. ત્યાં વિદ્યાર્થી મિત્રો કરજણ નદી છે, તેના કિનારે આ આવેલું છે. કરજણ નદી છે ને તે દોસ્તો નર્મદા નદીની સહાયક નદી છે, આ વસ્તુ યાદ રાખજો. આગળ જતા કરજણ નદી છે તે આ નર્મદા જિલ્લાને મળતી હોય છે, એટલે કે એની સહાયક નદી છે. અને જે વિદ્યાર્થી મિત્રો સાપુતાળા પર્વતમાળામાંથી જે શરૂઆત થતી રાજપીપળાની ટેકરીઓ છે, ત્યાં સૌથી ઊંચું શિખર એવું માથાસર, ગુજરાતનું સૌથી ઊંચું શિખર માથાસર શિખર છે, ત્યાં અહીં આવેલું છે. ત્યારબાદ વાત કરું તો રાજપીપળાની ટેકરીઓમાંથી અકીક મળી આવે છે, આ તમારે યાદ રાખવા જેવું. સૌથી વધુ અકીક ક્યાં મળી આવે છે? તો ભાઈ રાજપીપળાની ટેકરીઓમાંથી. અને બીજા નંબરે પૂછે તો આવશે આપણું ભરૂચ, અને ત્રીજા નંબરે પૂછે તો આપણે સૌરાષ્ટ્રનું ભાવનગર આવશે, બરોબર. તો આ ત્રણેય ક્રમમાં યાદ રાખી લેજો, રાજપીપળા એટલે કે નર્મદા, ભરૂચ અને ભાવનગર. ત્યારબાદ આ અકીકનું જે પોલિશ કરવાનું જે કામકાજ છે સૌથી મોટા પાયા ગુજરાતની અંદર, તો એ આ પાછું આવશે ખંભાતની અંદર છે, બરોબર. તો આ વસ્તુ યાદ રાખી લેજો. ત્યારબાદ હરિસિદ્ધિ માતાનું મંદિર છે, અહીં સૌથી વધુ પીપળાના ઝાડ હોવાથી આ નગરનું નામ રાજપીપળા પડ્યું છે. આ તો બધું ઇઝીલી આવડતું જ હોય. રાજપીપળાની સ્થાપના 1477માં મધ્યપ્રદેશના પરમાર વંશના શાસકે કરી હતી. અહમદશાહના આક્રમણથી પરાજય પામી અને રાજા હરસિંહજીએ નાંદોદ છોડી અને રાજપીપળામાં પોતાની ગાદી સ્થાપી હતી. આ પ્રશ્ન જીપીએસસીની અંદર પૂછાયેલો છે. રાજાનું નામ યાદ રાખજો, હરિસિંહજી, બરોબર. હરિસિંહજીએ નાંદોદ છોડી અને રાજપીપળામાં પોતાની ગાદી સ્થાપી હતી. ત્યારબાદ વાત કરું તો 1910ની અંદર રાજા સત્રસિંહે પોતાની પુત્ર માટે રાજવંશ પેલેસ બંધાવ્યો, જે આજે પણ અડીખમ ઊભો છે રાજપીપળાની અંદર. પેલેસ કેટલા આવશે? તો ત્રણ પેલેસ આવશે, પેલેસ ત્રણ આવશે. આ પહેલો વિદ્યાર્થી મિત્રો રાજવંશ પેલેસ. બીજા નંબરે તો કે 1000 બારીવાળો મહેલ, મહેલ પણ યાદ રાખવાનો. જે વિદ્યાર્થી મિત્રો ઇન્દ્રજીત પદ્મની પેલેસ, એ સૌથી આકર્ષણનું કેન્દ્ર બને એવો આ પેલેસ છે. અને 100 બારીવાળો પેલેસ ગુજરાતના નીચેનામાંથી કયા સ્થળે આવેલો છે? જિલ્લો નથી પૂરતા પૂછતા, પ્રોપર રાજપીપળા પૂછે છે. તો રાજપીપળા ખાસ યાદ રાખી લેવાનું. લગભગ 5 થી પણ વધારે વાર આ પ્રશ્ન છે તે સ્પર્ધાત્મક પરીક્ષામાં અત્યાર સુધીમાં પૂછાઈ ગયેલો છે, બરોબર. તો આ તો યાદ હોવો જોઈએ. અને ફિલ્મોના શૂટિંગ છે તેના માટે પણ આ જે 1000 બારીવાળો મહેલ છે તે ખૂબ લોકેશનનું કેન્દ્ર બની રહે છે, પ્રખ્યાત છે. ત્યારબાદ એક ધોધ છે, નિનોય ધોધ, અથવા અમુક બુકમાં નિનાય ધોધ પણ હશે. તો નિનોય ધોધ છે તે રાજપીપળાની અંદર જે ડેડિયાપાડા તાલુકો છે ત્યાં આવેલો છે. વિજય પેલેસ અથવા તો વડિયા પેલેસ પણ કહેતા હોય છે લોકો. તો વિજય પેલેસ અને પદ્મવિલાસ પેલેસ છે તે પણ રાજપીપળાની અંદર આવેલો છે. ટોટલ કેટલા પેલેસ થયા? ત્રણ પેલેસ. પેલો આપણે રાજવંશ પેલેસ, બીજો વિલેસ પેલેસ, ત્રીજો પદ્મવિલાસ પેલેસ. અને આ જે વિજય પેલેસ છે તેને એક વડિયા પેલેસના નામથી પણ ઓળખવામાં આવે છે. યાદ રાખજો, વિજય વિલાસ પેલેસ નથી કહેતો, વિજય પેલેસ કહું છું. બાકી વિજય વિલાસ પેલેસ તો આવશે ઠેક માંડવીમાં, કચ્છની અંદર જે માંડવી છે ત્યાં, બરોબર. ત્યારબાદ રાજપીપળા છે તે ઇમારતી લાકડાના વેપાર માટે અગત્યનું કેન્દ્ર છે. ખાસ યાદ રાખજો, રાજપીપળા ઇમારતી લાકડાના વેપાર માટે અગત્યનું કેન્દ્ર છે. રાજપીપળાના ડુંગરો છે તે મધ્યપ્રદેશમાં આવેલા વિંધ્યાચલ પર્વતનો એક ભાગ છે. અને જિલ્લાના મુખ્ય પાકો જોઈ લઈએ તો એક જ પાક આવશે, સોરી 3-4 પાકો આવશે, જેમ કે જુવાર, ડાંગર, બાજરી, કપાસ. બાજરી એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ જુવાર, ડાંગર, કપાસ, ઘઉં અને મકાઈ આટલી વસ્તુ યાદ રાખજો. જિલ્લાના મુખ્ય ખનિજો, એક જ ખનિજ આવશે અકીકનો પથ્થર, તે ક્યાંથી? તો કે રાજપીપળાની ટેકરીઓમાંથી. ત્યારબાદ ઉદ્યોગોની વાત કરું તો ઇમારતી લાકડું, ફિલ્મો ઉદ્યોગ અને અકીક આ પણ યાદ રહી જશે. ચાલો 2011ની વસ્તી ગણતરી મુજબ કેટલાક આંકડાઓ વિદ્યાર્થી મિત્રો ફટાફટ નજર ફેરવી લઈએ. તો ક્ષેત્રફળ છે 2755, કુલ વસ્તી છે 5000, સોરી 5,90,000, એટલે લગભગ 6 લાખ જેટલી. જાતિ પ્રમાણ 960, વસ્તી ગીચતા 214, સાક્ષરતા દર છે 73.29, અને મુખ્ય મથક આવશે રાજપીપળા પોતે. અને ભરૂચ જિલ્લાના મહત્વના સ્થળોની અંદર વાત કરું તો રાજમહેલ, એટલે કે 1000 બારીવાળો જે મહેલ છે તેને રાજમહેલ કહેવાય છે, રાજપીપળાની અંદર આવેલો છે. હરિસિદ્ધિ માતાનું મંદિર, એ પણ રાજપીપળા. સરદાર સરોવર બંધ, જે વિદ્યાર્થી મિત્રો નવા ગામ ખાતે કેવડિયા કોલોની પર. ત્યારબાદ દત્ત મંદિર, આજે કેવડિયા કોલોની, વિદ્યાર્થી મિત્રો જે સરદાર સરોવર બંધ છે ને તેનાથી 3 કિલોમીટર દૂર કેવડિયા કોલોની આવેલી છે. અને તેના ઉપર જે આપણે સરદાર સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે, એટલે કિલોમીટર કદાચ અંતર પૂછે
તો પણ યાદ રાખી લેજો 3 કિલોમીટર જેટલું. ત્યારબાદ દત્ત મંદિર આવશે ગરુડેશ્વર ખાતે, ત્યારબાદ વ્યાયામ વિદ્યાલયો છે તે પણ રાજપીપળાની અંદર આપણે વાત કરી લીધી. તો આટલી વિદ્યાર્થી મિત્રો મહત્વના સ્થળો છે તે યાદ રાખવા જેવા, બરાબર. ત્યારબાદ એક આપણે વાત કરી હતી કે ભાઈ હંફેશ્વર છે, બરાબર, છોટા ઉદયપુરના ક્વાટ પાસે હંફેશ્વર છે, ત્યાંથી નર્મદા નદી છે તે પ્રવેશ કરતી હોય છે, તો એ પણ યાદ રાખી લેજો. ત્યારબાદ સુલપાનેશ્વર છે તે પણ યાદ રાખજો. ત્યારબાદ આપણે ડુમખલ જે પક્ષી અભયારણ્યની વાત કરી હતી, રીચ અને જે સિત્તાની, સિત્તો નહીં પરંતુ વિદ્યાર્થી મિત્રો દીપડો આવશે, બરાબર, તો એ વાત કરી હતી, એ પણ યાદ રાખજો. નિનોઈનો ધોધ છે એ યાદ રાખી લેવાનો છે. રાજપીપળાની ટેકરીઓ કે જેથી અકેક મળી આવે છે તે તો આપણે લગભગ જોઈ લીધું અત્યારે થોડીક વાર પહેલાં જ. ત્યારબાદ એક યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, ઇમારતી લાકડા માટે જાણીતું સ્થળ એવું રાજપીપળા. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ યાદ રાખજો 182 મીટર, જે સાધુ બેટ ઉપર બનાવવામાં આવેલી છે તેના ઉદ્ઘાટક આનંદીબેન પટેલના હસ્તે થયું હતું, એ પણ યાદ રાખી લેજો. અને એક સરદાર સરોવર જે બંધ છે તેની ઊંચાઈ યાદ રાખી લેવાની 138 પોઈન્ટ, અમુકમાં 68 છે, અમુકમાં 48 છે, અમુકમાં 64 છે, પરંતુ 138 ખાસ યાદ રાખી લેવાની રહેશે. ત્યારબાદ નર્મદા નદી છે તેને રેવા અથવા તો મેકલ કન્યા છે એવું પણ કહેવાય છે, જે ગુજરાતની સૌથી મોટી નદી છે. તો લગભગ આટલી વસ્તુ તમારે નર્મદા જિલ્લાની અંદર યાદ રાખવાનું છે, જેને ગુજરાતનું મિની કાશ્મીર પણ કહેવાય છે, જેની સ્થાપના 2 ઓક્ટોબર 1970 ભરૂચ જિલ્લામાંથી શંકરસિંહ વાઘેલાના સમયે. ઓકે, આટલી વસ્તુ વિદ્યાર્થી મિત્રો ઇમ્પોર્ટન્ટ હતી, ખાસ ફટાફટ એક રિવિઝન પણ કરી લીધું. વિડીયોને લાઇક વિદ્યાર્થી મિત્રો કરતા જજો, ખાસ કરીને આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિડીયો ખૂબ ઉપયોગી સાબિત થશે, અને બેઠો આમાંથી જ પૂછાવાનું છે, ફાઇનલ છે, પૂછાય છે, એટલે જિલ્લાની અંદર વિદ્યાર્થી મિત્રો આપણા જે લેક્ચર છે તેની બહાર એક પણ પ્રશ્ન નથી જવાનો, બરાબર. તો બધા જિલ્લા એક બે વાર જોઈ લેવા, અને આની જે PDF છે તે બધા જિલ્લાઓ પૂરા થશે એટલે તમને મળી જશે, ચિંતા ન કરતા, બરાબર, PDFની તમે ચિંતા ન કરતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.